હમણાં એક પ્રસંગ વાંચ્યો હતો સ્કોટલેન્ડના એક ફેમિલી યુએસની ટૂર માટે જવાનું હતું. ચાર જણા પરિવારમાં ટિકિટ બુક થઈ ગઈ અને ઉત્સાહ હતો. ત્રણ ચાર વર્ષની મહેનત મજૂરી કરીને રૂપિયા ભેગા કર્યા હતા અને એક મહિના સુધી યુએસમાં ફરવાનું હતું. ચારે જણાને આનંદ સમાતો નહોતો. દિવસ નજીક આવ્યો અને અચાનક છોકરાને કૂતરો કરડ્યો. આ ફેમિલીના છોકરાને કૂતરું કરડી ગયું. ડોક્ટરને બતાવવા ગયા. ડોક્ટરે કીધું કે તમે આ અવસ્થામાં યુએસએને ન લઈ જઈ શકો. બધાનો મૂડ ખતમ. છોકરાને લીધે આખા પરિવારની ટિકિટ કેન્સલ. શિપમાં જવાના હતા, શિપમાં ટિકિટ કેન્સલ. શિપ ઉપડી ગયું. એ દિવસે બધાની આંખમાં આંસુ હતા. આપણે માંડ માંડ તૈયારી કરી. આપણા હાથમાંથી એક અવસર ગયો. અઠવાડિયું ગયું. છાપાના પહેલા પાને સમાચાર આવ્યા, આ દિવસે જે શિપ ઉપડ્યું હતું એ શિપ દરિયામાં ડૂબી ગયું. સમ ટાઈમ ગોડ કમ્સ ફ્રોમ ઓફ ડોગ. સમ ટાઈમ ગોડ કમ્સ ફ્રોમ ઓફ ડોગ. ક્યારેક ભગવાન ડોગ બનીને તમને બચાવી લેતો હોય છે. એ દિવસે વળી પાછા આ ફેમિલી પરમાત્માના શરણે ઝૂકી ગયા. ભગવાન, કૂતરા દ્વારા તે અમને મરતા બચાવી લીધા છે. વિહારમાં કદાચ તકલીફ પડશે, પણ આજ મહાત્માની કરેલી સેવાનું પુણ્ય એટલું જબરજસ્ત આવશે, તમે બિલીવ નહીં કરો એવા રોગમાંથી તમારી સુરક્ષા થશે. આ દક્ષિણ મુંબઈ એના એક યુવાનની તમને વાત કરું. આ યુવાનો માત્ર વિહાર નથી કરાવતા, મહાત્માના પાર્સલ પણ ટ્રાન્સફર કરે છે. એક યુવાન એ મહાત્માના પાર્સલ લેવા માટે ઉપાશ્રયમાં ગયો. ઉચક્યું ત્યાં પાછળથી કડાકો બોલાઈ ગયો. એને પરવા ના કરી મહાત્માનું પાર્સલ મોકલી દીધું. પાછો ઘરે આવ્યો. અસહ્ય દુખાવો ચાલુ થયો. દુખાવાને લીધે એને ડોક્ટરને બતાવ્યું. ડોક્ટરે કીધું તમને સ્પોન્ડિલાઇસિસ થઈ ગયું છે. દવાઓ આપી કંઈ ફરક ના પડ્યો. એ સ્પાઇનના ડોક્ટરને બતાવ્યું. એમણે MRI કઢાવ્યું, સ્પાઇનલ કોર્ડ્સ, અને એની નીચે એક ટ્યુમર દેખાણી. સાંભળજો હવે, ટ્યુમર દેખાણી ખાલી 3 cm ની. 3 cm ની ટ્યુમર ક્યારે પણ તમને ખબર પડવા જ ન દે. 3 ની જ્યારે 15 cm ની થાય ત્યારે તમને ખબર પડે ટ્યુમર થઈ છે, અને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. 15 cm ની થાય કાં તો પેરાલિસિસ થઈ જાય, યા તો ઓપરેશન કરાવો, સક્સેસ ન જાય. આ MRIમાં ટ્યુમર પકડાય. ડોક્ટરે એનું ઓપરેશન પણ કરી નાખ્યું. 3 મહિના સુધી બિલકુલ ખાટલા ઉપર એ ભાઈને રાખવાનું કીધું, અને આજે એ ભાઈ પાછા પહેલાની જેમ બેઠા થઈ ગયા છે. એક મહાત્માનું પાર્સલ ઉઠાવવા ગયા, એમાં ટ્યુમર, એટલે સમજી ગયા ને તમે શેની ટ્યુમર હોઈ શકે. એ ટ્યુમર પકડાઈ પણ ખરી, એની સર્જરી પણ થઈ ગઈ. એ યુવાન એનું કારણ આપે છે આ મહાત્માઓની કરેલી સેવાના પ્રભાવે થયું. જો એ દિવસે ના ઉચક્યું હોત તો આ તકલીફ ના થાત. તકલીફ ના થાત, MRI ના હોત. MRI ના હોત ટ્યુમર ના પકડાત, અને ટ્યુમર જો ના પકડાત 3 ની સીધી 15 પર પહોંચી ગયું હોત, ન બનવાની ઘટના ઘટી ગઈ હોત. એ યુવાન એ દક્ષિણ મુંબઈનો કેપ્ટન રિતેશ શાહ આવ્યા છે. આવો, અમે એમને વિનંતી કરી હતી, અમારા વિહાર સેવા ગ્રુપના કેપ્ટનો રૂપેશભાઈ વગેરે, આવો રિતેશભાઈ. ડોક્ટરે ના પાડી. નંબર 2, શરીરમાં અશક્તિ જબરજસ્ત. નંબર 3, આજે 22 સપ્ટેમ્બર આખા પ્રોપર મુંબઈથી દાદર સુધી મુંબઈવાળાઓને ખબર હશે, 220 સંઘો ભેગા મળી અને પરમાત્માની રથયાત્રાનો અદભુત વરઘોડો કદાચ મુંબઈના ઇતિહાસમાં પહેલી વાર નીકળી રહ્યો છે. ત્યારે એમના માથે અનેક જવાબદારીઓ ત્યાંની હોવા છતાં સોંપીને
વિહાર સેવા ગ્રુપની અંદર તેઓ આવ્યા છે.